ઉદનાની છત્રપતિ શાળાએ વાલીઓએ વિરોધ પ્રદર્શન કર્યો. એક મહિનાથી સીલ થયેલી શાળા પર વાલીઓએ વિરોધ કરી નારાજગી દર્શાવી છે. આપને જણાવી દઈએ, એક મહિનાથી 900થી વધુ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા છે. ઉદનાની છત્રપતિ શાળાના સંચાલકો હાઈકોર્ટના ચુકાદાને ઘોડીને પી ગયા છે. ટ્રસ્ટીઓએ સોસાયટીના કોમન પ્લોટમાં ગ્રાન્ટેડ શાળા ઊભી કરી હતી. સોસાયટીએ શાળા સંચાલકો વિરુદ્ધ પ્લોટ ખાલી કરવા માટે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. હાઈકોર્ટે શાળા સંચાલકોને કોમન પ્લોટ ખાલી કરવા માટે આપ્યો ચુકાદો. ચુકાદા બાદ પણ શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓ માટે નથી કરી કોઈ વ્યવસ્થા. છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓ ધક્કા ખાઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ, વાલી, શિક્ષકો શાળા શરૂ થવાની જોઈ રહ્યા છે રાહ. ડીઓએ બાળકોને એલસી આપી અન્ય શાળામાં સમાવી લેવા માટે આદેશ કર્યા છે. આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રશાંત ધીવરે લાઈવ જોડાઈ ગયા છે, સીધા એમની પાસે જઈશું. પ્રશાંત, શાળામાં 900થી વધુ વિદ્યાર્થીઓ એક મહિનાથી શિક્ષણથી વંચિત છે. આ સમગ્ર મામલો શું રહ્યો? હાઈકોર્ટના ચુકાદાનું કઈ રીતે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે? વાલીઓનું હવે શું કહેવું છે? અને શાળા સંચાલકો સાથે પણ આપની વાતચીત થઈ છે, તેમનું શું કહેવું? કેમ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી નથી કરવામાં આવી? હજી નિધિ, બિલકુલથી કે ઉધનાની છત્રપતિ હાઈસ્કૂલ છે, આ સ્કૂલ જે છે 35 વર્ષ અગાઉ જે છે બનાવવામાં આવી હતી અને અહીંયા કાર્યરત હતી, પરંતુ સોસાયટીના કોમન પ્લોટમાં ઊભી કરવામાં દેવતા સમગ્ર જે સોસાયટીના જે ટ્રસ્ટીઓ છે તેમને હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી. અને સોસાયટીના પ્રમુખો જણાવી રહ્યા છે કે કોર્ટે ચુકાદો આપી દીધો છે એમના પક્ષમાં અને આ શાળાને અહીંથી ખાલી કરવા જણાવ્યું છે અને જગ્યાનો જે કબજો છે સોસાયટીને આપવા. પરંતુ આ બધાની વચ્ચે 900 જેટલા વિદ્યાર્થીઓ જે છે શિક્ષણથી વંચિત છે. રોજે શાળાના ધક્કા ખાઈ રહ્યા છે, વાલીઓ હોય કે શિક્ષકો હોય. સીધા આપણે એક વિદ્યાર્થી છે, પહેલા અમને એમને જોડે જાણીશું. તમે કયા વર્ગખંડમાં ભણો છો? કેટલા સમયથી પરેશાન થઈ રહ્યા છો? મેં 12મેં પડતા હું, મતલબ એની ટાઈમ આતા હું ના ઇધર, તો સર બોલતે કે એક મહિના સે બંધ હે અમારી સ્કૂલ, ઓર આતે તો હમ લોગ કો બોલતે કે દો દિન મેં ચાલુ હોગી, પણ સ્કૂલ હી ચાલુ નહીં હો રહી, ઓર હમારા બોર્ડ કા એક્ઝામ હે 12th કા, તો હમકો ભી દિક્કત હો રહી હે ના બોર્ડ. બિલકુલ, બોર્ડની પરીક્ષાનો વિદ્યાર્થી છે આ જે રીતના. આપ બતાઈએ કિસ તરહ સે અભી પઢાઈ પે અસર હો રહા હૈ? બાકી જો આપકે મિત્ર સ્કૂલ જાતે હોગે દૂસરી, વો દૂસરી સ્કૂલ મેં જાતી હું, લોગ કા બહોત અચ્છા હો રહા હૈ ઉનકા, દસવીં મેં ભી દસવીં, મેરા દસવીં કા બરી સે ના મતલબ ફેલ ભી હો સકતા હું, ઓર બોલતે દો તીન દિન મેં બાદ મેં આવ, દો તીન દિન બાદ મેં આવ, મુજે સ્કૂલ કો સીલ માર દિયા, બતાતે ભી નહીં વો લોગ કુછ. બિલકુલ, શિક્ષણ નથી મળી રહ્યું છે, બાળકને ભય સતાવી રહ્યો છે કે બોર્ડમાં ફેલ ન થઈ જાય. આપ બતાવો કેસી પરેશાની? પરેશાની સ્કૂલ કે મતલબ શીખા નહીં રહે, પઢા નહીં રહે, બાકી કે સ્કૂલ ચાલુ હો ગયે, એક મહિના હો ગયે, ઉનકો પઢાના ભી ચાલુ હો ગયા, હમારે એક મહિને સે સ્કૂલ બંધ હૈ. બિલકુલ, મહિનાથી બંધ છે, વિદ્યાર્થીઓ વંચિત છે, વાલી પણ અહીંયા રોજે ધક્કા ખાઈ રહ્યા છે. તમને શું બતાવવામાં આવી રહ્યું છે શાળા દ્વારા? અમને રોજ બતાવવામાં આવે છે કે આવતા 2 દિવસમાં ચાલુ થશે, આવતા 2 દિવસમાં ચાલુ થશે, આવું જ કહેવામાં આવે છે. અને આજે અહીંયા આવ્યા છે તો અહીંયા એવું બી ખબર પડી છે કે ભાઈ હાઈકોર્ટમાંથી એમને ખાલી કરવાનો કોઈ ઓર્ડર આપેલું છે, તો જેથી મહેરબાની કરીને આ છોકરાઓનો ભવિષ્ય માટે સ્કૂલ બંધ ન થવું જોઈએ, ચાલુ થવું જોઈએ, એના માટે કંઈ પ્રયાસ કરવું જોઈએ. બિલકુલ, સમગ્ર જે શાળા છે મનપા દ્વારા સીલ કરી દેવામાં આવી છે અને એનું કારણ છે કે કોર્ટે હુકમ કર્યો છે. સોસાયટીના લોકો છે પોતે જે રીતના જે છે ઓર્ડર લઈને ઊભા છે. સીધા આપણે સોસાયટીના પ્રમુખ જોડેથી જ જાણીશું શું ઓર્ડર હતો અને આખી શું ઘટનાથી કઈ રીતના ચુકાદો. સોસાયટીનો જે ઓર્ડર છે અહીંયા ગાડી કે 10મા મહિના 2022માં આવેલો હતો ને SMCને એવું કહેવામાં આવેલું હતું કે ભાઈ આનો તમારે 6 અઠવાડિયામાં નિકાલ કરવો, ને એના અનુસંધાનમાં SMC પાસેથી જ્યારે અમે લીધેલું હતું ત્યારે SMCનો જે હુકમ છે તમે કહેતા હોય તો વાંચી સંભળમ. ફાઇનલ ટાઉન પ્લાનિંગ સ્કીમ જણાવજો કે આખી મેટર શું હતી અને કઈ રીતના ચુકાદો છે ફાઇનલ. મેટર એવી હતી, અમારી સોસાયટીનો COP છે ત્યાં ગાડી 1986 કે 1988માં છત્રપતિ શિવાજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જૂના પ્રમુખોની સાથે મળીને અહીં સ્કૂલનું બાંધકામ કરવામાં આવેલું હતું. પહેલે માત્ર ગ્રાઉન્ડ ફ્લોર હતું, ગ્રાઉન્ડ ફ્લોરનો 1 માળ થયો, પછી 2 માળ થયા, પછી 3 માળ થયા અને પછી 4 માળ થયા. અમારી સોસાયટીમાં આટલું મોટું કોઈ બાંધકામ મળે નહીં ને સોસાયટીના અમને તો એકચ્યુઅલી બીક એવી લાગે છે કે આના કંઈ પોપડા બોપડા પછાડીથી પહેલે પડતા પણ હતા, કોઈકની ગાડીને નુકસાન પણ થયું હતું, કોઈકના માથા પર પણ પડેલા હતા, તો અમને તો હવે એ બીક લાગવા માંડી કે જો આટલું મોટું સ્ટ્રક્ચર આ પડી ગયું તો થાય શું સોસાયટીનું. ને એ બીજી એ સિવાય બીજી બધી વસ્તુ ઘણા પ્રશ્નો ભેગા થયા છે, ત્યારે આયરા પ્રશ્નો ઉદ્ભવ્યો છે કે અમારી સોસાયટીનો વિકાસ થયો છે, હવે અમારી સોસાયટીના લોકોને ગાડી મૂકવાની જગ્યા જ નથી. અમારાથી હવે અમારી સોસાયટી વતી રજૂઆત સુનિલભાઈ
સોલંકી નામના એક વ્યક્તિ હતા, પહેલે એમના ફાધર હતા પ્રકાશભાઈ સોલંકી, એમણે રજૂઆત કરેલી હતી. એમના મૃત્યુ પછી એમના છોકરા સુનિલભાઈએ રજૂઆત કરેલી હતી અને 2022માં ચુકાદો એવો આપેલો હતો કે 6 અઠવાડિયામાં મ્યુનિસિપાલિટીએ આમાં યોગ્ય નિકાલ કરીને યોગ્ય નિર્ણય લેવો. તો અમારો પ્રશ્ન અત્યારે સાડા સોસાયટીના પ્લોટ પર ગેરકાયદેસર હતી. હા, આ COPમાં જ છે સાડા, ડેફિનેટ છે. અને SMCનો જ એક ચુકાદો છે કે COPમાં કોઈ તમારું પાકું બાંધકામ થાય નહીં, તો પહેલે તો આ જ વસ્તુનો ભંગ થાય છે કે આટલું મોટું સ્ટ્રક્ચર જો ઊભું થયું હોય તો એ ભંગ જ થઈ રહ્યો છે SMCના જ તમારી ગાઈડલાઈનનો. ને COP તો હંમેશા ખુલ્લો હોવો જોઈએ. અમારી સોસાયટીની અત્યારે અમે સાધારણ સભા લીધી, બંને વચ્ચેને એક મીડિએટરનું કામ કર્યું, પણ સોસાયટી એવું કહે છે કે અમને કોઈ જોઈતી નથી સ્કૂલ, અમને અમારો COP ખાલી જોઈએ. બિલકુલ બિલકુલ, સોસાયટી જે માંગી રહી છે, અહીંની શાળાના જે ટ્રસ્ટી છે કે અહીંના જે શાળાના શિક્ષક છે, આપણે એમની જોડે જાણી લઈશું. તમે કહેજો, બાળકોનું ભણતર 1 મહિનાથી બગડી રહ્યું છે. હા, બાળકોનું ભવિષ્ય આપણે ભણતર પણ બગડી રહ્યું છે. અને પછી અમારું તો એક જ એમાં માગણી છે કે વહેલામાં વહેલા સ્કૂલ ચાલુ થાય, અને વિદ્યાર્થીઓનું હિત જ અમારું મેઇન લક્ષ્ય છે. સ્કૂલ ચાલુ થાય, અમારા શિક્ષકોને અમે બધા રાહ જોઈએ છીએ, જે પણ વિષય હોય એની જે પણ પરિણામ આવે, પરંતુ એના અમારા વિદ્યાર્થી હિતમાં સ્કૂલ ચાલુ થવી જોઈએ. થેન્ક યુ.